सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी चौसठपदी ग्रंथनी अंदर पद छत्रीस में छेल्ले एम लखे छे સ્વામી કહે છે કે શ્રીજી મહારાજે અને નંદ સંતોએ આ બધાએ અંતઃશત્રુઓને બહુ ડબાવ્યા એટલે બધા એ ભેગા થઈને સાબતા એટલે કે ભેગા થઈને વેર વાળવા માટે આવી રહ્યા છે અને પાછું એ લોકોએ નક્કી એવું કર્યું છે કે આપણે ઝીણા ઝીણા મચ્છરિયા જેવા નથી પકડવા પણ મોટા મોટાને ઝાલવા છે કારણ કે જસ કંઈ ઝીણા ઝાલવામાં મળે એમ નથી માટે મોટા મોટાને ઝાલવાના નક્કી કરેલું છે નિષ્કુળાન સ્વામી જેવી રીતે ગુપ્તચર બીજાના દેશમાં જઈને એના સમાચાર લઈ આવે છે કે ભવિષ્યની અંદર આવું આપણા દેશ ઉપર એટેક થાય એવું આ દેશ તરફથી છે એમ નિષ્કુળાન સ્વામી ગુપ્તચર જેવું કામ કરે છે કે અધર્મ સર્ગ ભવિષ્યમાં શું કરશે અને ભવિષ્યમાં આપણા જેવા મુમુક્ષુઓને અધર્મ સ્વર્ગ કઈ જગ્યાએ કેવી રીતે પછાડશે શા માટે પછાડશે એનું સ્વામીએ અહીં વિશ્લેષણ કર્યું છે સ્વામીએ એમાં એટલી તકેદારી રાખવા કીધું છે સૌ રહેજો સાવધાન આ તો અનાદિની રીત છે જેવું આ અનાદિથી સ્વામી કે જો તો આવ્યો છું અને હજુ પણ આ થશે પણ સાવધાની રાખશો તો ચોક્કસ બચશો આવું સ્વામીએ પદ છત્રીસ દરમિયાન કીધું આગળ સ્વામી પદ સાડત્રીસ અને આડત્રીસમાં જે કહે છે એ બે વાતો બંને પદની આપણે સાંભળવી છે સ્વામી લખે છે કૃષ્ણ પધાર્યા કેળની વાત ભલી ભાગવતે ભાખી કર્યો અસુરે બહુ ઉત્પાત હરી નારી ઘેર રાખી અર્જુનનું ન ઉપજ્યું કાંઈ ગાંડીવ ગનું એ હતું તોય ન થઈ તેહની સાય બુઢાપન આવ્યું નહોતું માટે પ્રભુ ગયા પછી એમ થાય તેના સંશય સિયા સમા સમૂહ રહે કહો કેમ જેના રખવાડ ગયા માટે સમજી સરવે સુજાન વચનમાં વળગી રહેજો કહે નિષ્કુળાનંદ નિરવાન કઠન પળ આવી છે જો સ્વામી આ પદ સાડત્રીસની અંદર એમ કહે છે સ્વામી ભાગવતની વાતને યાદ કરે છે અને એનું દ્રષ્ટાંત દઈને આપણને સમજાવે છે
કૃષ્ણ પધાર્યા કેળની વાત ભલી ભાગવતે બાકે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોલોક ધામને વિશે સીધાવ્યા ત્યારે દ્વારિકાથી અષ્ટપટરાણીઓ જે હતી એ બધાને લઈને અર્જુન હસ્તિનાપુર એમને લઈ જવા માટે તૈયાર થયા છે. જ્યારે હસ્તિનાપુર લઈ જવા માટે તૈયાર થયા અર્જુન ત્યારે રસ્તાની અંદર કાબાઓ મળે છે અને કાબાઓ લૂંટવા માટે આવેલા છે અને અર્જુન પાસે ત્યારે પોતાનું ધનુષબાણ, જે ધનુષબાણથી અર્જુને કૌરવોની સેનાને હરાવી દીધી, કૌરવોને હરાવી દીધા, જે ધનુષ ઉપર અર્જુન ધારે તે જગ્યાએ જઈ શકતા, ધારે એ વ્યક્તિને જીતી શકતા, આટલી પ્રતિભાવાળા અર્જુન, એને દશા એવી થઈ, પોતે ખિન્ન પણ હતા શ્રી કૃષ્ણના વિયોગમાં, કાબાઓ સામે અર્જુન હાર્યા છે. નિષ્કુળન સ્વામી કે અર્જુનનું ન ઉપજ્યું કાંઈ, ગાંડીવ ઘનુએ હતું, બધું જ હતું, માટે તોય ન થઈ તેની સાય, બુઢાપણ આવ્યું નહોતું. એવું નહોતું કે વૃદ્ધ થઈ ગયા હતા અર્જુન, વૃદ્ધ થઈ ગયા હોય તો અશક્ત હોય, પણ એવું નહોતું. બધું જ અર્જુનનું બરાબર હતું, પણ અર્જુન પાસે કોણ નહોતું? શ્રી કૃષ્ણ નહોતા. અર્જુનને ચોક્કસ થઈ ગયું કે મારી બાજુમાં જ્યારે યુદ્ધ વખતે શ્રી કૃષ્ણ હતા એટલે જ મારી જીત થઈ હતી, અત્યારે શ્રી કૃષ્ણ નથી એટલે જ હું હાર્યો છું. માટે પ્રભુ ગયા પછી એમ થાય તેના સંશય સિયા. સ્વામી કે આમાં શંકા રાખવા જેવી જ નથી. ભગવાન પોતે પૃથ્વી પરથી જ્યારે વિદાય થાય ત્યારે આવું ચોક્કસ થાય, થાયને થાય જ. મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે કોઈ પણ સામાન્ય જીવને પણ ભગવાન મળે છે, કોઈ પણ એની સાથે જઈને વાત કરી શકે છે, કોઈ પણ એ ભગવાન પાસે જઈને એમના દર્શન કરી શકે છે, પોતાની મૂંઝવણ રજૂ કરી શકે છે. ભગવાન મનુષ્ય આકારે હોય ને ત્યારે ભગવાન આખા મનુષ્યના જેવા જ બધા ભાવ ગ્રહણ કરે, પણ કાર્ય પણ એટલું સોલિડ રીતે થાય, કારણ કે ભગવાન પોતે જ એક એક વ્યક્તિ સુધી જતા હોય છે. જ્યારે મનુષ્ય આકારે ભગવાન ન હોય, નરચા સ્વરૂપે બિરાજે, ત્યારે ભગવાન સુધી બધાને લાવવા પડે છે. સાધુ વિચરણ કરે, ભલે ભગવાન એમાં રહીને જાય છે, પણ સાધુ તો ઉપાસના દ્રઢ કરાવવા એને લાવે છે ક્યાં? ભગવાન સુધી. ભગવાન સુધી જોડવા પડે છે. ઓલામાં તો ભગવાન જ એવો સંકલ્પ કરીને આવ્યા હોય કે જ્ઞાની, અજ્ઞાની, પાપી, પુણ્યાત્મા બધાય જીવો એ મને ઓળખો, મને મળો અને અક્ષરધામને પામો. શ્રીજી મહારાજ વચનાવૃતમાં કહે, શ્રીજી મહારાજ જ્યારે આવો સંકલ્પ કરીને મનુષ્ય આકારે પધારે ત્યારનું કામ આખું જુદું થાય છે. એટલે કહે છે કે ભગવાન જ્યારે પૃથ્વી પરથી પધારી ચૂક્યા હોય, એટલે કે પૃથ્વી પર ન હોય, ત્યારે જેવી શ્રી કૃષ્ણ જતા અર્જુનની દશા થઈ, નિષ્કુળાનંદ સ્વામી કે એના પરથી નક્કી થઈ જાય છે કે ભલે ગમે એટલી આપણી તાકાત હોય, ગમે એટલા વિચાર હોય, પણ જો ભગવાનને ભેગા ન રાખેલા હોય તો ચોક્કસ હારી જવાય. તો હવે શું કરવું? ભગવાન તો મનુષ્ય આકારે છે નહીં, એટલે હવે કલ્યાણની બાજી હારી જ જવાના. આ બધા કાબાઓ છે, કામ, ક્રોધ, લોભાદિક બધા કાબાઓ છે. આપણે અર્જુનની જગ્યાએ છે, માની લો આપણે અર્જુનની જગ્યાએ છે, અને ભગવાન હવે મનુષ્ય આકારે આપણી ભેગા નથી, અને આપણો રથ આપણે અક્ષરધામ સુધી પહોંચાડવાનો છે. તો હવે ભગવાન નથી તો પહોંચાડવો કેમ? તો નિષ્કુળાનંદ સ્વામી અહીંયા આગળ એક ઉપાય આપ્યો. માટે સમજી સર્વે સુજાન, વચનમાં વળગી રહેજો. ભગવાન હવે આપણી ભેગા શાસ્ત્ર સ્વરૂપે સદગુરુના રૂપમાં છે, સદગુરુ મળ્યા છે, તો એના વચનમાં વળગી રહીએ, શાસ્ત્રના વચનમાં વળગી રહીએ. શ્રીજી મહારાજે જે આપણા માટે આપેલી શિક્ષાપત્રી છે, અમારી માટે શિક્ષાપત્રી ધર્મામૃતને નિષ્કામ શુદ્ધિ છે, ત્રણ શાસ્ત્રો છે, તમારી માટે એકલી શિક્ષાપત્રી છે, આટલાને આપણે વળગી રહીએ તો ભગવાન આપણી ભેગા રહે. ભગવાન કોની ભેગા છે એનું પ્રમાણ શું કે ભગવાન આની ભેગા છે?
કોઈ જગ્યાએ લાખોનો સમુદાય ભેગો થાય તો ભગવાન એની ભેગા છે એવું સાબિત ન થઈ શકે. કોઈ જગ્યાએ કરોડો રૂપિયાની આવક થાય તો ભગવાન એની ભેગા છે એવું શાસ્ત્રનું કોઈ પ્રમાણ નથી. ભગવાન ભેગા છે એનું સીધું પ્રમાણ છે ત્યાગી હોય તો આ ત્રણ શાસ્ત્ર, ગ્રહી હોય તો આ એક શાસ્ત્ર. એ પ્રમાણે જેના જીવન ચાલ્યા જતા હોય, સ્મૂથલી સરસ રીતે ચાલ્યા જતા હોય અને એમાં કોઈ જગ્યાએ અડચણ આવતી હોય તો એને હટાવીને પણ એ વચનને વળગી રહેવા માટે પ્રયત્ન કરતા હોય અને જેનાથી શ્રીજી મહારાજની રુચિને આજ્ઞા પ્રમાણેનું જીવન જીવાતું હોય, ભગવાન એની ભેગા છે. એ ચાહે ઝૂંપડામાં રહેતો હોય, ચાહે મહેલમાં રહેતો હોય, ચાહે કરોડો રૂપિયા એની પાસે આવતા હોય, ચાહે એક રૂપિયો પણ કમાતો ન હોય, રોટલો ને છાશ ને મરચું ખાતો હોય, તો એ ભગવાન એની ભેગા છે. કોઈ મોટા મંદિરો હોય અને એની અંદર કરોડોની આવક થતી હોય તોય ભગવાન ત્યાં ભેગા નથી એમ એનાથી સાબિત ન થાય, અને કોઈ મંદિર હાવ નાનું હોય તો પણ ભગવાન ત્યાં ભેગા નથી એમ ન કહેવાય. કોઈ સમુદાય લાખોનો હોય તો ભગવાન ભેગા છે અને કોઈ સમુદાય 5-25નો હોય તો ભગવાન ભેગા નથી એવું નહીં. ભગવાનને ગમે એવું આપણું જીવન કેટલું બન્યું છે એ જ ભગવાન ભેગા છે, કારણ કે જે ભેગા હોય એને ગમે એવું આપણું જીવન બને. આપણે જેની ભેગા રહેવું છે તો આપણે શું વિચાર કરીએ છીએ કે આપણે કોઈ જગ્યાએ મહેમાન થયા હોય કોઈના ઘરે તો આપણે એના ઘરે જઈએ તો એવો વિચાર કરીએ કે આપણે એની જોડે સાનુકૂળ થઈને 5 દિવસ રહીએ, આપણા આવવાથી એમને કોઈ પણ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં. આપણે કદાચ આપણે ઘેર સ્વતંત્ર રીતે બધું કરતા હોઈએ પણ કોઈને ઘેર જઈએ ત્યારે શું વિચારીશું કે આપણે ભલે સવારની અંદર રોજ આટલું દૂધ જોઈએ છે, આવો નાસ્તો જોઈએ છે, આવું બપોર આ જોઈએ છે, 4 વાગે આવવું જોઈએ છે, પણ કોઈને ઘેર જશું શું વિચારશું કે એની જે સિસ્ટમ હોય એમાં આપણે ઢળી જવું. આપણે ગરમ ગરમ નાસ્તો જોઈતો હોય પણ એને જોબે 7 વાગે જવાનું હોય ને આપણે 9 વાગે ઉઠતા હોય ને ગરમ ગરમ જોતું હોય તો આપણે શું કહીએ કે ભાઈ તમે બનાવીને મૂકી દેજો, અમે અમારી રીતે માઇક્રોવેવ રૂપી માં તો બેઠી જ છે અમારા માટે, કેમ દાદા 2 વખત ડીશ ફેરવી દે તો ગરમા ગરમ તમે શું દેતા હતા. એટલે એવો પોતે આયોજન કરી લઈએ આપણે કે બીજાને સાનુકૂળ. સંતોને થોડું કહેવાય કે ગરમ ગરમ દેજો એમ, સંતો જે દે પણ માઇક્રોવેવ તો પડ્યું છે ને એટલે ગરમ કરી લે દાદા. વાત એવી છે કે જેવી રીતે આપણે બીજાને ત્યાં જઈએ જેમ સાનુકૂળ થઈએ છે, સાનુકૂળ થઈ જઈએ, અનુકૂળ થઈ જઈએ, એવી રીતે ભગવાનની ભેગા રાખવા હોય તો ભગવાનને અનુકૂળ આપણે થવું પડે. અને ભગવાનને અનુકૂળ આપણે કેવી રીતે થઈ શકીએ, ક્યાં ભગવાનને ક્યાં આપણે, તો કે ભગવાનને અનુકૂળ આપણે એવી રીતે થઈ શકીએ કે ભગવાનના વચનમાં વળગી રહીએ. વચનામૃત પણ એમ કહે છે ભગવાનના વચનને લોપીને જ્યારે જીવ આડો અવળો ચાલે છે ત્યારે જ એને દુઃખ આવે છે. જ્યાં સુધી ભગવાનના વચનને વળગી રહે ત્યાં સુધી દુઃખ નથી આવતું. આ બધાય કાબાઓ ન લૂંટી શકે, આ બધાય કાબાઓ હારી જાય આપણી સામે, એવો એક જ ઉપાય નિષ્કુળાનંદ સ્વામી કહે છે વચનમાં વળગી રહો. લક્ષ્મણની રેખાને જો સીતાજી ઉલ્લંઘ્યા તો સીતાજીનું પણ હરણ થયું છે, સીતાજીને પણ લંકાવાળો લંકાધીશ રાવણ ઉપાડી ગયો છે. જો સીતાજીએ લક્ષ્મણ રેખા ન ઓળંગી હોત તો 100 રાવણ ભેગા થાત તોય સીતાજીનો વાળ વાંકો ન થાત. પણ એક લક્ષ્મણ રેખા સીતાજી આટલા સતી સ્ત્રી, એ જો એક લક્ષ્મણ રેખા ઓળંગ્યા તો આખું રામાયણ સર્જાનું, રામચંદ્રજીને કેટલું ભટકવું પડ્યું, લક્ષ્મણ ઉપર કેવું કલંક આવે, આ બધુંય ભેગું થાય એક લક્ષ્મણ રેખા ઓળંગતા. એક લક્ષ્મણજીની રેખા જો ઓળંગે અને આવું થાય તો પરમાત્માની રેખાઓ ઓળંગી જાય તો ચોક્કસ જીવને દુઃખ આવે. પરમાત્માની રેખાઓ, લક્ષ્મણજી તો ભગવાન નહોતા, અંશ હતા, અને આ તો ભગવાન શ્રીહરિ, ભગવાન સ્વામિનારાયણ સ્વયં સર્વ અવતારના અવતારી, એ પોતે આવીને જ્યારે વચન આપે ત્યારે એના વચનમાં જે વળગી રહે, નિષ્કુળાન સ્વામી કે એમાં જે વળગી રહેશે એની ચિંતા ભગવાન કરશે. જે વચનામૃત પ્રથમનું 70મું
એની અંદર શ્રીજી મહારાજ કહે છે, જેની કોરે આ ભગવાનને આ સંત છે એની જીત થશે, પણ એની કોરે રહી કેમ શકાય? ઓલાને રાખવા હોય તો રહે ને, જેને ભગવાનને રાખવા છે ને એ સતત વિચારે કે હું આવું નહીં કરું તો મારા ભગવાનને નહીં ગમે, નહીં ગમે. આપણે જેની સાથે સંબંધ રાખવો છે ને એની સાથે આપણે આપણો બધો સ્વભાવ છોડીએ છીએ, બધો સ્વભાવ છોડીએ છીએ, કારણ કે આપણે એની સાથે સંબંધ રાખવો છે. આપણે વિચારીએ છીએ કે હું જો આવું નહીં કરું તો એનો મારી સાથે સંબંધ નહીં રહે. તમે રહો છો ન્યૂજર્સીમાં અને કોઈ વ્યક્તિએ પ્રસંગ રાખ્યો છે, એનો લગ્ન પ્રસંગ કે કોઈ પ્રસંગ રાખ્યો છે, એટલી બધી દૂર જગ્યાએ રાખ્યો છે કે તમારે $2000 ટિકિટ ખર્ચીને જવું પડે, ટાઈમ બગાડવો પડે, પાછો ન્યા જઈને તમારે બીજો ખર્ચો થવાનો હોય. હવે તમે રૂપિયો રૂપિયો ભેગો કરતા હોય કે ઘર લેવું છે, ગાડી લેવી છે, પણ તમે એક બાજુ પર વિચારો કે જો હું આ નહીં કરું તો મારો એની સાથે સંબંધ રહેશે નહીં. નથી આપણને ગમતું, નથી જવું, તો પણ આપણે સંસારના, તમે તો સંસારી છો, કેટલું કેટલું બધું તમારે એવું કરવું પડતું હશે કે તમારે નથી કરવું છતાં પણ તમે કરશો. એની અંદર વિચાર કયો છે? સામેવાળાનો સંબંધ જાળવવો છે, સામેવાળાને કોઈ પણ પ્રકારનું માઠું ન લાગે. બસ, આપણે આ સંસારના સંબંધ સાચવવા માટે બધું જ જતું કરીને એ સંબંધને જાળવીએ છીએ. તો જેને પરમાત્માનો અખંડ સંબંધ જાળવવો હોય એને એમ થાય કે મહારાજે આ કલમ લખી છે અને હું જો આમ નહીં વર્તું તો મારા મહારાજને નહીં ગમે. અંત્યના 29માં મહારાજ એમ કહે છે કે સદગુરુએ જે વચન કીધું હોય ત્યારે મુમુક્ષુને એમ થાય કે હું જો આમ નહીં વર્તું તો એમને મારી ઉપર હેત નહીં રહે, અને મારી ઉપર એમનું હેત રહેવું જરૂરી છે આવું વિચારીને વચનમાં વળગી રહેશે, અને વચનમાં વળગે એટલે એને એને કવચ થઈ ગયું. ભગવાનનું વચન જેને રાખ્યું ને એને કવચ થઈ ગયું. અને ભગવાને એક એક આજ્ઞાઓ જે જે કરી છે, બહુ જ મહારાજે આપણી માટે સહેલી આ કળિયુગમાં પડે એવી કરી છે. ભગવાને એક પણ આજ્ઞા એવી કરી નથી કે યુગને જોયા વિના. અરે, આ લોકની અંદર અહીંના માણસો કોઈ કાયદાઓ ઘડે છે ને, તે કાયદાઓ પણ સુખે પડે એવા ઘડે છે. એ તો આપણને પેલી ટેવ પડી ગઈ છે કાયદો પાળવો જ નહીં. બાકી કંઈ કાયદો, અત્યારે ફાયરનો કાયદો, આ દેશની અંદર ફાયરના રૂલ્સ એટલા બધા અઘરા છે કે એમના ફાયરનું ઇન્સ્પેક્શન આવે ને એટલે તમારે બધું જ હરખું કરવું પડે. એમાંય આપણું ભારતીય સંસ્કૃતિનું બધું હરખું કરવું પડે, કારણ કે આપણે બધાય ભારતથી ટેવાયેલા છે. મોટી આગ લાગે તોય આપણને કાંઈ નથી, અને ગમે એવી સુનામી આવે તોય કાંઈ નથી, કારણ કે ઉપાધિઓ વચ્ચે જ આપણે ઉછર્યા છે. આપણે ધૂળ વચ્ચે જ એટલી ઉપાધિઓ વચ્ચે ઉછરેલા છીએ, એટલે આપણે હાઉ પ્રૂફ છીએ બધાથી. પણ આ લોકોને એક્ઝિટ પાસે એક વસ્તુ પડી હોય તો એની સંસ્કૃતિમાં કે એની સંસ્થામાં ક્યાંય એક્ઝિટ માટે એક્ઝિસ્ટ પાસે કોઈ વસ્તુ પડી હોય એવું નહીં બને. પણ ભારતીય સંસ્કૃતિમાં બધે જ હશે, એટલે આપણને એટલું સારું છે કે ઇન્સ્પેક્શન આવે તો કંઈ ના આવે, હું કઈ તારીખે આવું તમે ગોઠવી રાખજો. એવું નથી કરતા કે અચાનક આવે, એ કે કઈ તારીખે આવું, એટલે આપણે કહીએ કે ભાઈ 2 દિવસ પછી આવજો. તે 2 દિવસ પહેલાં આપણે બધું બોલાવીને હરખું કરવું પડે અને કહેવું પડે કે હવે આવો, વાંધો નહીં. તો કે 2 દિવસ શું સેવા છે? તો કે ઇન્સ્પેક્શન આવવાનું છે. ઇન્સ્પેક્શન આવવાની તૈયારી આપણે 2 દિવસ કરવી પડે, કારણ કે આપણે રોજ કાયદામાં હોતા નથી. તો જે કાયદો રચ્યો છે એ કાયદો શું આપણને હાવી આપણને ભય બતાવવા માટે રચ્યો છે? ના, ફાયરનો કાયદો આપણી સુરક્ષા માટે છે. અને જો એ કાયદો નથી પડાતો તો દેશની અંદર હમણાં સુરતમાં કેટલી મોટી દુર્ઘટના ઘટી, કયા કારણથી? કારણ એ જ છે, આટલો મોટો શહેર, એને એને કેવી મોટી મેગા સિટી કહેવાય ને, આવો વિકાસ થઈ ગયો ને આ બધું થઈ ગયું, છતાં પણ દશા કેવી થાય? કારણ કે આપણી આપણી પોતાની પબ્લિકની પણ એટલી ગેર નિષ્કાળજી, સામે એટલી સામેવાળાની નિષ્કાળજી, બધી જ છે ભેગી. પણ કાયદો છે એ સુખ માટે છે, સુખ માટે છે. અહીંયા આગળ કોઈ પણ ગલીની બહાર જાઓ ત્યાં બોર્ડ જ માર્યું હોય સૌથી પહેલાં સ્ટોપ, લાલ લાઇટ ના હોય તો સ્ટોપ સાઇન મૂકી છે, તો સ્ટોપ સાઇન ઉપર ગાડીને થોડીક વાર માટે ધીરી પાડીને ઊભી રાખી દો,
અડધી મિનિટ માટે. આ કાયદો છે. હવે કોઈ એવા હોય કે ના ઊભી રાખે, આપણે ત્યાં તો લાલ લાઇટ હોય છે તોય નીકળે છે, રેલવેના પેલા પડી ગયા હોય તો નીચેથી બાઇક કાઢીને હજુ ક્યાં ટ્રેન આવી છે કે, અને આપણે ત્યાં એટલી પાછો કાયદો એટલો ભારે ને તે 10 મિનિટ પહેલાં નાખી દે એટલે માણસ ના નીકળતો હોય તોય નીકળે. હવે એ નીચેથી નીકળે છે, કાયદો છે, એ અહીં આગળ આવે એટલે એને સ્ટોપ સાઇન પર ઊભું રહેવાનું તો આવે જ નહીં. પણ કેટલી વખત એવી ઘટનાઓ ઘટે છે કે સ્ટોપ સાઇન પર ન ઊભા રહેવાના કારણે ભયાનક એક્સિડન્ટો થાય છે. તો કાયદો કોના માટે છે? સુખ માટે. એવી રીતે ભગવાનને એવું નથી કે આ જગતના જીવો બધાય વિષય ભોગવે છે તો ભગવાન કે હું તમારો દુશ્મન છું, બધાને મેં વિષય આપ્યા છે, કૂતરા બિલાડા જે માણસોને સત્સંગ નથી, જે ભગવાનના સાધુનો સંગ કરતા નથી, શાસ્ત્ર નથી, એ બધાય જેમ ફાવે એમ કરે, જે ખાવું એ ખાય, જ્યાં રખડવું હોય ના રખડે, જે જોવું એ જોવે. તો તમે તો મારા ભક્ત થયા છો તો કોઈ ભગવાન આપણા દુશ્મન હોય કે ભગવાનને એવું કરવું છે કે ના તમે બધા બંદીખાના મરો, આ બધા ભલે છૂટથી ફરતા. ના, ભગવાન જે કોઈ કાયદાઓ મહારાજે કર્યા છે આપણા સુખ અર્થે. બીજું કે કાયદા બનાવવાવાળા વ્યક્તિઓ હંમેશા વિચારે છે કે આ કાયદો પાડવો સામેવાળાને ફાવશે ને, અઘરું તો નહીં પડે ને, એવો જ કાયદો બનાવે. એવા કોઈ કડક કાયદાઓ નથી બનાવ્યા કે જે આપણાથી ન પડે. દેશના કાયદાઓ હોય કે કોઈ પણ કાયદા હોય, તો એવી રીતે ભગવાન તો પોતે દયાળુ છે. એમણે જે શિક્ષાપત્રી લખી છે, એમણે જે અમારું ધર્મામૃત લખ્યું છે, એમણે જે અમારી નિષ્કામ શુદ્ધિ ગ્રંથ લખ્યો છે, જે ગ્રંથ કરાવ્યા છે લો, એ લો ભગવાને એવા બનાવ્યા છે કે સહેજે પડે. એક પણ લો એવો નથી કે આપણાથી ના પડે. પણ જીવની ગાફલતા, જે તે સમયે આટલું હું કરી નાખું તો આમાં શું થઈ જવાનું છે, આમાં શું થઈ જવાનું છે, પણ પાડે તો સુખી થાય. પેલો એક ભાઈ એક જણને ત્યાં મહેમાન થયો, સત્સંગી હતો. પછી સત્સંગી હોય એટલે ડુંગળી લસણ તો ખાય નહીં, પાકો ભગત હોય. ઓલા ભાઈને ત્યાં ગયો એટલે ઓલાને ત્યાં તો રોટલો ને ડુંગળીનું શાક આવું હતું, ગરીબ માણસો. એટલે આ કે ભાઈ મને તમે રોટલો ને છાસ દઈ દેજો અથવા રોટલો ને પાણી દઈ દેજો, મારે બીજું કંઈ જોતું નથી. ઓલા કે અમારે ઘેર તમે મહેમાન થયા ને એવું કંઈ હોય કે શાક વિના તમે ખાઓ? ઓલા કે પણ તમારે ત્યાં ડુંગળીનું શાક હું નાખ જમું. તો ઓલી બાઈ હતી એને બાજુના ઘેરથી પેલો વાટકી વ્યવહાર હોય ને, તો બાજુના ઘેર ગઈ અને કીધું અમારી સ્થિતિ સારી થશે ત્યારે અમે તમને દઈ દેશું, પણ મારે એક વાટકી ઘી ને ગોળ જોઈએ છે, ઘી ગોળ લઈ આવી. આ ભાઈ તો જમવા બેઠો સંબંધના હિસાબે, પણ મારે કે શાક કે કાંઈ નહીં, હું રોટલો ને છાસ જમીશ. બેઠા માનસી કરી, બીજો એક મહેમાન આવેલો એ તો ડુંગળી ખાતો હતો એટલે એને ડુંગળીને રોટલાને શાક ચાલુ કરી દીધું, એને કાંઈ માનસી પૂજા કે કાંઈ હતું નહીં. આ ભગત એની માનસી પૂજા પૂરી થઈ, એને થાળીમાં જોયું ઘી ગોળ ને રોટલો. ભગત તો જમ્યા, ભગતે કીધું આવી તસ્દી શા માટે લીધી, તમારી સ્થિતિ નથી ને તમે ઘી ગોળ આવું જમાડવા? તો કે કાંઈ નહીં, તમારા જેવા મહેમાન વર્ષે દાડે એક વાર આવે. ભગત ઘી ગોળ જમ્યા, બે જણા ખાટલે બેઠા વાતો કરે. પેલો કુસંગી, એ કુસંગી કે તમારા સ્વામિનારાયણ બહુ પરચાઓ પૂરે, એવું સાંભળ્યું છે કે જે સ્વામિનારાયણને મળે એમ કે અમારા મહારાજે આવો પરચો પૂર્યો ને અમારા મહારાજે આવો પરચો પૂર્યો ને અમારા મહારાજે આવો પરચો પૂર્યો. તમારા સ્વામિનારાયણ બહુ પરચા પૂરે, તો તને હું પરચો પૂર્યો? આવું પૂછ્યું. એટલે ઓલો સત્સંગી ભગત કે અમારે ત્યાં તો સ્વામિનારાયણ જ પરચા ના પૂરે, સ્વામિનારાયણના ભગતે પરચા પૂરે. કે એટલે ઓલો કે શું સ્વામિનારાયણના ભગત પરચા પૂરે? તો કે હમણાં પરચો થઈ ગયો, તને ખબર ના પડી. તું શું જમ્યો? તો કે રોટલો ને ડુંગળીનું શાક. અને ભગત કે હું શું જમ્યો? તો કે રોટલો ને ઘી ગોળ. બોલ કઈ ડીશ મોઘી થઈ, કઈ ડીશ ભારે થઈ? ઘી ગોળની કિંમત વધારે છે કે ડુંગળીના શાકની? તું તો ડુંગળી ખાઈ પછી તારું મોઢું ગંધાય બે દી સુધી, અને અમારે તો આ ઘી ગોળ આવું મજબૂત ભોજન આ કોને દીધું? સ્વામિનારાયણ ભગવાને દીધું, ધર્મ નિયમ પાડીએ છે. તો પરચા તો હમણાં તને મેં પૂર્યો, કે સ્વામિનારાયણ શું પૂરવાના, એ તો પછી પૂરે, પરચા તો એના ભગત પૂરે. વચન પાડ્યું તો શું મળ્યું? ઘી ગોળ ને રોટલો મળે. અને એવું કર્યું હોત કે કંઈ નહીં આવે, કંઈ નહીં, ખાઈ લો ને એક દી છે ને, હાચવી લો ને સંબંધ. ના,
ધર્મ નિયમ પાડીને સંબંધ સાચવી શકાય છે. ધર્મ નિયમ રાખીને, શ્રીજી મહારાજના કાયદાઓને રાખીને બધા સંબંધો સાચવી શકાય છે. એક પણ સંબંધ તૂટે નહીં. કદાચ તમારો સંબંધી તમને બે પાંચ દી એમ કે, બે પાંચ વખત એવું કે, તમે તો બહુ પાકા ભગત ને, અમારે ત્યાં ખાવ નહીં, ના કરો નહીં, અમને તો આવું ફાવે નહીં, ગમે નહીં એમ કે, પણ એમાં જે સજ્જનને સારા વ્યક્તિઓ હોય ને, એ પછી અમુક દિવસ પછી સમજી જાય કે આ તો બહુ પાકા ભગત છે. એટલે બધી વ્યવસ્થા જુદી કરે કોઈ પણ વસ્તુની. પણ આપણે જો એની ભેગા ભળી જ જઈએ અને ભગવાનના વચનને લોપી નાખીએ, તેમાંથી ચોક્કસ દુઃખ આવે. કોઈ પણ પ્રકારનું વચન, જેને જ્યારે જ્યારે વચનની અંદર શંકા કુશંકા થઈ છે અથવા વચન પાડવામાં કંઈ થયું છે, ત્યારે એને દુઃખ જ આવ્યું છે, સુખ આવતું નથી. એ ઘડીક સુખ દેખાય, પણ આગળ જતા એની અંદર બહુ મોટું દુઃખ હોય, બહુ જ મોટું દુઃખ હોય. પણ જો ભગવાનના વચનમાં વળગી રહે તો એને વાંધો ના આવે. મેરામ ભગત માંજરિયા સારંગપુર ગામમાં શ્રીજી મહારાજ રંગોત્સવ કરે અને ત્યારે એ આવેલા પોતે. એ પોતે આવેલા ને મહારાજે તો પોતે શિક્ષાપત્રી લખેલી જ છે. મહારાજે કહેલું કે અગ્નોતેરો કાળ દુષ્કાળ પડવાનો છે, બધાએ અનાજ ભેગું કરી રાખજો, ઢોર ઢાંખરની જો તમારે સંભાવના ન થાય તો એને વેચી દેજો. આવું મહારાજે દરેક હરિભક્તોને ગામડે ગામડે ફરીને સૂચના આપેલી. મેરામ ભગત હતા ને, એને મહારાજને એવી રીતે સહાય કરેલી કે મહારાજને એની ઉપર રાજીપો એવો થયેલો કે રંગોત્સવ જ્યારે મહારાજે કર્યો ત્યાં પેલી સંતોની ને પાર્ષદો મહારાજ બાજુ હતા, આ બાજુ નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી હતા. રંગોત્સવ રમ્યા, એમાં સંતોએ એવી પિચકારી ચલાવી તે પાર્ષદો તો બધાએ વિકેટો ખડી પડી, પણ મહારાજની પાછળ સંતો પડ્યા. મજબૂત મજબૂત હતા નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, બધા મજબૂત હતા. સુરા બાપુને બધાને તો હોવડાવી દીધા રંગની અંદર, અને પછી મહારાજની પાછળ બધા સંતો પડ્યા ને તે મહારાજ ઝાડ ઉપર ચડી ગયા લીમડે. પછી મહારાજને પાછું ઉતરવું હતું. સંતો કે મહારાજ હેઠા આવો, હેઠા આવો. મહારાજ કે મારે હેઠા આવવું નથી, આ રમવાની રીત છે, તમે બધા એક અમારી ઉપર તૂટી પડો. એક થોડાક આવી ગયા ગુસ્સામાં. બ્રહ્માનંદ છે કે મહારાજ ગુસ્સે નહીં થવાનું, કે રમતમાં તો એવું જ હોય, રમતમાં તો એવું જ હોય. તમે રાખ્યા એવા આવા માઇક આંગલાઓ રાખ્યા તમારા બાજુ તો એવું જ થાય ને, જો અમને રાખ્યા હોત તો તમે જીતત ને, પણ તમે કીધું કે અમારી બાજુ પાર્ષદો રહેશે ને સામે સંતો, તો જોઈ લઈએ. તો મહારાજ બતાવી દીધી અમારી કળા, આ તો માળા ફેરવીએ ત્યાં સુધી, પછી જો પિચકારી લઈએ મહારાજ તો તમને તો એવું થાય, તમે હાર્યા ને મોજડી આપી દો મહારાજ પ્રસાદીની. મહારાજ તો એ બહુ આમ થોડા અપસેટ હતા. પછી મેરામ ભગતના ખભા ઉપર મહારાજને ઉતરવું હતું એટું, પણ મહારાજને ઉતરવા માટે આ બધા સંતો કે અમે પકડીએ. મહારાજ કે તમારો વિશ્વાસ નહીં, કે તમે પાછા અમારી ઉપર રંગ નાખો. તે મેરામ ભગત ત્યાં મહારાજ પાસે ગયા અને ભગતનું માથું પકડીને મહારાજ ઉપર ઉતર્યા હતા. ખભા ઉપર મહારાજ બેઠા અને બે બાજુ પર આમ મહારાજના ચરણ મૂક્યા અને મહારાજ એનું માથું પકડી રાખ્યું અને મેરામ ભગતે ઉતારીને પછી મહારાજને માનકી ઘોડી સુધી લઈ ગયા. આવી સેવા કરેલી. આટલો ભાગ્યશાળી કે જેના માથા ઉપર ભગવાને બે હાથ મૂક્યા, જેના ખભા ઉપર મહારાજ બેઠા, આવો ભાગ્યશાળી આત્મા. પણ થયું એવું, દુષ્કાળના સમયની અંદર ભગતને અનાજ ભેગું કરવાની શ્રીજી મહારાજની આજ્ઞા એના ઘરવાળાએ પણ સાંભળેલી. એટલે એના ઘરવાળાએ કીધું, ભગત આપણે અનાજ થોડું ભેગું કરવું જોઈએ. ના ના ભગવાન ભરોસે, ભગવાનની ઈચ્છાથી બધું થઈ રહેશે, કે થઈ રહેશે થઈ રહેશે. અને દુષ્કાળ ખરેખરો પડ્યો અને ભગતના ઘરમાં અનાજ ના મળે અને દશા એવી થઈ કે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા. ત્યારે મેરામ ભગતને એવો સંકલ્પ થયો કે મારે હવે કંઈક ભૂખ લાગી છે ને જમવું છે. એટલે બાજુવાળા વાણિયાનું આ ઘરનું છાપરું તોડી ભગત એની અંદર ઉતર્યા. એને ખબર હતી બાજુમાં અનાજ છે, અને એની કોઠીમાંથી એક મુઠ્ઠી દાણા બાજરીના લીધા અને ભગત પાછા પોતાના ઘરમાં આવ્યા. અને પોતાના ઘરમાં આવીને કાચો બાજરો એક મુઠ્ઠી, આવી એક મુઠ્ઠીથી તો પેટ ભરાવાનું જ નહોતું. ભગવાનની આજ્ઞા છે ચોરી કર્મ ન કરવું. મહારાજે કીધેલું હતું કે તમે અનાજ ભેગું કરજો, અને છતાં પણ મહારાજે કીધેલું કે કોઈ તકલીફ પડે તો અમારી પાસે આવજો, અમે તમને સહાય કરશું. આવું મહારાજે પાછું બધાને કહી રહ્યા કે મહારાજને જીવનો સ્વભાવ ખબર, કે મહારાજને ખબર છે કે હું કહીશ તો એ આ બધું બધા કરવાના
નથી. તો મહારાજ કે તમે અમારી પાસે આવજો, તો ભગત મહારાજ પાસે ના ગયા અને આવી રીતે મુઠ્ઠી બાજરો ચોરી કરી અને જ્યાં આમ કરીને જમના હાથમાં લઈને આમ મોઢાની અંદર મૂકવા જાય ને ત્યાં શ્રીજી મહારાજે હાંકળ ખખડાવી. ઘરના દરવાજાની શ્રીજી મહારાજે હાંકળ ખખડાવી એટલે સીધું જ અડધી રાતે હાંકળ ખખડે એટલે ભગતના હાથમાંથી આમ અચાનક ધ્રાસકો પડે ને તે બધો બાજરો વેરાઈ ગયો, આખા ઓરડામાં છૂટી ગયો હાથમાંથી. અને હાંકળ ખોલવા માટે ભગતે જ્યાં હોકારો દીધો એક હાથમાં પડી ગયો ને એક હાથમાં હજુ હતો. ત્યાં ભગતે પૂછ્યું, કોણ? શ્રીજી મહારાજ કે મેરામ ભગત, દરવાજો ખોલો. કે દરવાજો ખોલો, ખબર પડી ગઈ ટોન પરથી કાં તો મહારાજ છે એટલે હતો એ વેરાનો અડધી રાત્રે. પણ મહારાજ અત્યારે કેમ આવ્યા છો? મહારાજ કે ભગત તમે દરવાજો તો ખોલો. દરવાજો ખોલ્યો, મહારાજે પીળી કચ્છી ટોપી પહેરેલી, બધા નખ કેશ ને બધું મહારાજે વધારેલું. મહારાજ ત્યારે ગુપ્તવાસમાં જ રહેતા, મહારાજનું શરીર એ ક્રૂશ થઈ ગયેલું. એટલે મહારાજે જેવો દરવાજો ખોલ્યો ને મહારાજે કહ્યું, મેરામ ભગત મજામાં છો? દુઃખી તો નથી ને? નીચું જ જોઈ રહ્યા, ઊંચું જોવે જ નહીં. ઊંચું જોવાય કેમ? કારણ કે એમને ખબર પડી કે આ તો ભગવાન છે, બધું જાણે છે, નીચું જ જોઈ રહ્યા. શ્રીજી મહારાજ કે મેરામ ભગત, આ બે ત્રણ દીથી ભૂખ્યા હોય એવું લાગે છે કે કાંઈ જમ્યા નથી, ઘરમાં કાંઈ છે નહીં. હા મહારાજ, કે તમારી આજ્ઞા લોપાણી ને મહારાજ, તમે કીધેલું પણ મહારાજ કંઈ રાખ્યું નહીં. તો મહારાજ કે અમારી પાસે દોડી આવ્યા હોત તો અમે તમને સહાય કરત ને, આ તો અમારે દોડીને આવવું પડ્યું. હા મહારાજ. મહારાજ કે પણ મેરામ ભગત, તમારા ઘરમાં કાંઈ નહીં, આ બાજરો વેરાનો દેખાય છે, તમારા ઘરમાં બાજરો છે? ભગવાન પાછા ફરી ફરીને પૂછે, આને નથી બોલવું એ જ બોલાવે, તારા ઘરમાં બાજરો છે? મેરામ ભગત કે મહારાજ, ના મારા ઘેર બાજરો નથી. તો મહારાજ કે તમે અત્યારે અડધી રાતે એકદમ જાગતા લાગો છો, ઊંઘમાંથી ઉઠ્યા હોય એવાય નથી લાગતા. અમારું ભજન કરતા હતા, ધ્યાન કરતા હતા, શું કે? એટલી બધી શરમ આવી મેરામ ભગતને, રોવા માંડ્યા. મહારાજ મહારાજ ભૂલ્યો. મહારાજ કે શું કર્યું તું? મહારાજ આ બાજુવાળા વાણિયાને ત્યાં ઉપરથી છાપરું તોડીને હેઠો ઉતર્યો, ભૂખ બહુ લાગી હતી. મારા ઘરવાળાએ મને બે દિવસથી કીધું કે આપણે મહારાજ પાસે જઈએ, પણ મહારાજ મને તમારી પાસે આવવાની હિંમત ન ચાલી, એટલે મેં બાજુવાળાનું છાપરું તોડીનું હેઠો ઉતર્યો. અને હેઠા ઉતરી અને મહારાજ એમાંથી એક મુઠ્ઠી બાજરો લઈને આવ્યો અને જ્યાં મોઢામાં મૂકવા જાઓ ત્યાં તમે હાકળ ખખડાવી. અને ત્યારે શ્રીજી મહારાજ કે ભગત, મારે તારી રક્ષા કરવી હતી એટલે આવ્યો છું. એ બાજરો જો તારા મોઢામાં એક કણીકો ગયો હોત ને તો એક એક દાને તને હજાર હજાર જન્મ ધરીને તારે એને ત્યાં કામ કરવું પડત, એક એક દાનાનો હિસાબ ચૂકવવો પડત. એ મારે નહોતું થવા દેવું. તારો છેલ્લો જન્મ કરવાનો છે, તારા ખભા ઉપર હું બેઠો છું, તારા માથા ઉપર મેં હાથ મૂક્યો છે, તારો બેલી હું થયો છું, ફરીથી આવી ભૂલ ક્યારેય ના કરતો. લે આ 60 રૂપિયા, બાજરો ખરીદી લેજે કાલે. અને એક મુઠ્ઠી બાજરો એનો લીધો છે ને, એની સામે એને 10 મુઠ્ઠી બાજરો પાછો આપી આવજે. એની પાસે જઈ અને માફી માગજે કે મારાથી આવું થયું છે. હવે પેલો બાજુવાળો એવું જાણે છે કે આ તો બહુ પાકો ભગત છે, મારી બાજુમાં રહે છે. હવારમાં એને ત્યાં છાપરું તૂટ્યું હોય, એ એવું કે મારે ત્યાં ચોરી થઈ, કોઈ ચોર આવ્યો, અને પછી આ ભગતને જવાનું થાય કે ચોર હું જ હતો, એ કેવું ભૂંડું લાગે, આખી જિંદગી એની જોડે રહેવાનું. શ્રીજી મહારાજ સજા કરે, 60 રૂપિયા તો દીધા, પણ એનું પ્રાયશ્ચિત એટલું ભારે દીધું ને કે જે પ્રાયશ્ચિત કરવું ને એને કરતાં મરવું સારું લાગે એવું દીધું. પણ ભગતે કર્યું. પણ એ કરવાથી ભગત ચોખ્ખા થઈ ગયા. શ્રીજી મહારાજે રક્ષા ચોક્કસ કરી લીધી ભગતની. પણ દુઃખ કેમ આવ્યું? વચન લોપ્યું એટલે. જો વચનમાં વળગી રહેલા હોય તો ક્યારેય પણ વિઘન આવે નહીં. નિષ્કુળાન સ્વામી કે જે વચનમાં વળગ્યા. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે ચોખ્ખું જ છેલ્લે લખ્યું છે, આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે એને ધર્મ અર્થ કામ અને મોક્ષની સિદ્ધિ થશે. આલોક ઇહત્ર ચ પરત્ર ચ, આલોક અને પરલોકને વિશે બંનેમાં મહાસુખિયા થશે. અને આ શિક્ષાપત્રીને લોપીને જે ચાલશે
તે આલોક અને પરલોકને વિશે મહાકષ્ટને પામશે. મહાકષ્ટ, ઓલામાં મહાસુખ અને ઓલામાં મહાકષ્ટ. શ્રીજી મહારાજે જ આ તો સીધું વિધાન લખી દીધું છે. હવે કષ્ટ આવે કે મહાકષ્ટ આવે તો ગોતી નાખવાનું કે 212ની અંદર આપણને લખતા જે શ્લોકો છે એમાંથી ક્યાંક આપણે બહાર નીકળેલા હોઈશું, નહીં તો મહાસુખ દેવાનો સંકલ્પ અને આશીર્વાદ અને મહાસુખ દેવાનું આપણને ચેલેન્જ સાથે, જેને વિશ્વાસ સાથે આપણને વચન આપ્યું છે, મહારાજ છે. એ શિક્ષાપદ્ધતિ પ્રમાણે વર્તે મહાસુખીઓ થાય જ, પણ એની બહાર આપણે કોઈક જગ્યાએ નીકળતા હોઈએ દુઃખ માત્ર એનું છે. આ કાબાઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, દમ, છળ, કપટ, આ બધા કાબાઓ એ આપણને ત્યારે જ લૂંટી શકે છે વચનની બહાર જઈએ. વચનની અંદર વર્તે તેને કંઈ ના થાય. નિષ્કુળન સ્વામીને જે આ ગ્રંથ લખે છે એમણે વચનની અંદર વળગવા માટેનો, વચનમાં વર્તવા માટેની કેટલી ખેવના. શ્રીજી મહારાજ નિષ્કુળન સ્વામી એક વખત આવ્યા અને મહારાજે નિષ્કુળન સ્વામીને એમ કીધું, સ્વામી મોઢું ખોલો, અમારે તમને પ્રસાદ દેવો છે મોઢામાં. કે નિષ્કુળન સ્વામી કે મહારાજ પ્રસાદ દેવો હોય તો દો, પણ પહેલાં મુઠ્ઠી ખોલો. મહારાજ કે હવે હું સ્વામી તમે આમ કર્યા કરો, મોઢું ખોલો, અમારા મોઢામાં સીધો અમારા હાથે દેવો છે. નિષ્કુળન સ્વામી કે હું આખો પ્રસાદીનો છું, મુઠ્ઠી ખોલો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા, એ કે આવા ને આવા સ્વામી તમે મને જો મહારાજ કહે તો હું તમને મોઢું ફાડી દઉં. કે સુરાબાબુ કે મને કહે તો હું મોઢું ફાડું. અલા ભાઈ ખોલો ને મોઢું, કે હું વાંધો છે તમને, મહારાજ કાંઈ થોડું બીજું ખવડાવી દેવાના તમને. નિષ્કુળન સ્વામી કે મારે તો મુઠ્ઠી ખોલે પછી પ્રસાદ ખાવાનો, ત્યાં સુધી નહીં. અને શ્રીજી મહારાજ આમ મુઠ્ઠી ખોલીને તો અંદર રાણી સિક્કો હતો, એક પ્રસાદમાં રાણી સિક્કો હતો. હવે શ્રીજી મહારાજે સંતોને એવું પ્રકરણ ફેરવેલું કે રાણી સિક્કા ઉપર વિષ્ઠા કરાવેલી મહારાજે, એક એક સિક્કો મુકાવીને વિષ્ઠા કરાવી. એટલે મહારાજે સંતોને એમ શીખવાડ્યું કે તમારી માટે ધન છે કેવું છે, વિષ્ઠાતુલ્ય છે. તમારે તમારું કરીને એક રૂપિયો પણ ક્યારેય રખાય નહીં, ક્યારેય રખાય નહીં. જે કંઈ હોય એ મંદિરનું હોય, ઠાકોરજીનું હોય, સંસ્થાનું હોય, પણ તમારો પોતાનો રૂપિયો કે ભાઈ આ મારું છે એવું એક દોકડા ભાર પણ રૂપિયો સાધુ ન રાખી શકે, નહીં તો પૃથ્વીની ગાયો માર્યાનું પાપ એક એક દિવસ પ્રત્યે લખ્યું છે. કોઈને એમ કે લો આ મારા 5 રૂપિયા અને હાચવજો મારા, તો પતી ગયું. એની માટે નુકસાનકારક. એ શ્રીજી મહારાજે એક એક રાણી સિક્કા ઉપર વિષ્ઠા કરાવેલી. નિષ્કુળન સ્વામી કે મહારાજ જેની ઉપર વિષ્ઠા કરાવી એ વિષ્ઠા હમણાં તમે મોઢામાં નાખી દે. ત્યારે મહારાજે કીધું, સ્વામી સભાની અંદર કીધું કે અમારા ડગાવ્યા જો નથી ડગ્યા તો કાળ કર્મને માયાના ડગાવ્યા કેમ ડગે. વચનમાં વર્તવાની ખેવના સાંભળીને મહારાજ બહુ રાજી થયા. મહારાજે વચનામૃતમાં ત્યાં સુધી કીધું કે અમે બેઠા હોઈએ અને ભેડી સ્ત્રીઓના દર્શન થતા હોય તો અમારી આજ્ઞા હોય તો પણ એ જગ્યાએ સાધુને ન બેસવું. બોલો શ્રીજી મહારાજ કે અમે આજ્ઞા કરી હોય તોય નહીં. એટલું શ્રીજી મહારાજ કે અમારા વચનની અંદર તમે વળગી રહેજો. જેને જે વચન કીધા, ત્યાગીને ત્યાગીના, ગ્રહસ્થને ગ્રહસ્થના, એ વચનમાં આપણે વળગી રહીએ ત્યાં સુધી કોઈ કાળ કર્મ માયા કાખો આ ધર્મનો સર્ગ આપણો વાળ વાંકો કરી શકે એમ નથી. આ કળિયુગમાં શ્રીજી મહારાજે રચના કેટલી સુંદર કરી છે આ સત્સંગની, કે એક એક ધર્મનિયમ પડે એવા, સ્મૂથલી ચાલી શકાય એવા, અને કોઈ પણ પ્રકારના વિઘન વિના, કોઈ પણ પ્રકારની કોઈને ઊંચ નીચના ભેદભાવ કર્યા વિના આપણા સત્સંગની અંદર સંતો પુરુષોને વાતો કરતા હોય સામે બેસાડીને, તો બહેનો મર્યાદા મારીને સાંભળી શકે છે. એને કંઈ પૂછાવવું હોય તો પુરુષ દ્વારા, પોતાના પતિ દ્વારા, પોતાના વડીલ પુરુષ દ્વારા, ઘરમાં જે હોય એને કંઈ પ્રશ્ન હોય તો પૂછાવી શકે છે. અને સંતો ઓલા વડીલને કે એના એના પતિને કે એના દીકરાને કે કોઈને પણ એનો જવાબ આપીને એનું સમાધાન કરી શકે છે. પણ શ્રીજી મહારાજે રીત કેટલી સુંદર પ્રવર્તાવી, જે આ દુનિયાની અંદર ક્યાંય હતી જ નહીં, ક્યાંય છે જ નહીં જગતની અંદર. એવું શ્રીજી મહારાજ લઈને આવ્યા. એક એક આજ્ઞાઓને, એક એક વચન શ્રીજી મહારાજે ત્યાં સુધીની તકેદારી રાખી છે. ગઈકાલે જ સાંજની કથામાં આવ્યું હતું કે શ્રીજી મહારાજે ત્યાં સુધીની તકેદારી રાખી છે, દાંતન મારા આશ્રિતે કેમ કરવું,
એનું વચન પણ લખી દીધું છે, સ્નાન કેવી રીતે કરવું એનું વચન પણ લખી દીધું છે, સ્નાન કર્યા પછી પહેલું શું કરવું એનું વચન પણ લખી દીધું છે, સવારમાં જાગવાથી માંડીને રાત્રે સુવા સુધીની આખી દિનચર્યાના વચનો નાનામાં નાના પણ મહારાજ લખી દીધા છે. એ મહારાજે કેટલી મોટી દયા કરી. કોઈ બાયલોઝ બનાવે, પણ બાયલોઝ બનાવે તેની અંદર કેમ નાહવું કેમ ખાવું એના કાયદા ના બનાવ્યા હોય. અમેરિકાએ બંધારણ બનાવ્યું, ભારતે બંધારણ બનાવ્યું, તો કેમ નાહવું કેમ ખાવું એનું બંધારણ ના કર્યું હોય. શ્રીજી મહારાજે તો નિજાતમાનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ આટલી ઊંચી ભૂમિકાવાળી વાત લખી. એ જ શાસ્ત્રની અંદર દાતન કેમ કરવું એ સામાન્ય પણ શ્રીજી મહારાજે લખ્યું. સભાને વિશે કેમ બેસવું ને કેમ ન બેસવું એ પણ મહારાજે લખ્યું. કોને કોને ક્યાં ક્યાં કેવો આદર દેવો એ પણ મહારાજે લખ્યું. કયા રસ્તેથી ચાલવું ને કયા રસ્તેથી ન ચાલવું એ પણ મહારાજે લખ્યું. આટલી બધી મહારાજે તસ્દી લીધી હોય ને આટલું બધું મહારાજે વિચારી વિચારીને એક એક વસ્તુ લઈ લીધી હોય કે જેનાથી મહારાજને આમ છે, મારો આશ્રિત ચાલવામાંય દુઃખી ના થવો જોઈએ, મારો આશ્રિત દાતન કરવામાંય દુઃખી ના થવો જોઈએ, મારા આશ્રિતને કોઈ પણ જગ્યાએ વિઘ્ન કોઈ પણ પ્રકારનું કોઈ તરફથી ના આવવું જોઈએ. આટલી બધી મહારાજે જ્યારે તકલીફ લીધી છે લખવાની, મોટી દયા કરી છે, ત્યારે આપણા બધાની પરમ ફરજ બને છે કે મહારાજનું વચન જેટલું બને એટલી શ્રીજી મહારાજની જે આપણને આજ્ઞાઓ છે, જે જે શાસ્ત્રોમાં આજ્ઞાઓ છે એને પાડીએ. જે આજ્ઞામાં પાડવામાં તકલીફ પડતી હોય તો એ મોટા સદગુરુને પૂછીએ, આપણા સદગુરુને પૂછીએ કે આમાં આવું છે તો આને અત્યારે દેશકાળ પ્રમાણે કેવી રીતે પાડી શકાય, આવો પ્રશ્ન થાય છે. પણ એવું ન કરાય કે ના ઉડાડી દો, ચારનો ના લેવાય કે ઉડાડી દો, આટલું આ પાંચ આપણને અનુકૂળ નથી ચોકડી મારી દો, એવું નહીં. જેટલું છે એટલું પાડવું છે. કદાચ આજે આ યુગ ફર્યો હોય તો થોડાક એની અંદર આપણે થોડોક કોઈક જગ્યાએ ફેરફાર કરવો પડે એવો હોય તો એ આજ્ઞા પણ પડી જાય અને આપણને કોઈ રીતે બાધ પણ ન આવે, એવું ઘણું બધું થતું હોય. તો એવી વસ્તુઓમાં સદગુરુને સંતોને પૂછીને પણ ભગવાનના વચનમાં જે વળગી રહે છે નિષ્કુળન સ્વામી કે એને કોઈ દિવસ પ્રોબ્લેમ ના આવે. માટે સમજી સર્વે સુજાન વચનમાં વળગી રહેજો. બસ હવે વચનને પકડી રાખજો સ્વામી કે આ એક જ ખીલો છે એવું કરવાનો. પેલો ગંગાનો પ્રવાહ આમ ચાલ્યો જતો હોય ને, હરિદ્વાર પાસે તમે જોયો છે એવો પ્રવાહ ચાલ્યો જતો હોય, ત્યાં આગળ હાંકડો બાંધેલી છે. એ ગંગાના પ્રવાહ પાસે આપણે સ્નાન કરવું હોય હરિદ્વાર પાસે તો હાંકડો બાંધી છે, અમુક પેલા ખીલાઓ નાખ્યા છે કે ભાઈ આની આગળ ના જવું અને હાંકડ પકડી નાવું. ગંગાનો ગમે એટલો ધોધમાર પ્રવાહ હોય પણ જો હાંકડ પકડેલી હોય તો કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ આવે નહીં. પણ એ હાંકડ જો છૂટી ગઈ તો ગંગાનો પ્રવાહ એટલો જોરદાર છે કે આપણા હાડકા પણ ગોતવાય તો મળે નહીં. એવી દશા માયાના પ્રવાહની છે. ભગવાનના વચનરૂપી ખીલાઓને જો પકડી રાખે, માયાનો જે પ્રવાહ છે એ તો ગંગાજીનો જે પ્રવાહ આપણને દેખાય છે એના કરતાં અબજો ઘણો સોલિડ ફોર્સવાળો પ્રવાહ છે. પણ શ્રીજી મહારાજના વચનરૂપી હાંકડો જેને પકડી રાખેલી હોય એને માયાનો પ્રવાહ ખેંચી જઈ શકતો નથી. પણ જેને વચનરૂપી એ સાંકળ છૂટે તો નિષ્કુળાન સ્વામી કે કહે નિષ્કુળાનંદ નિર્વાણ કઠણ પળ આવી છે. જો એને તો ચોક્કસ કઠણ પળ આવી છે, માટે ભગવાનની આજ્ઞાઓ પાડી મહારાજને રાજી કરવા અને મહારાજને ભેગા રાખવા, એવું સ્વામી આપણને આ પદ 37ની અંદર અહીં આગળ સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.